નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 3 પાઠનું નામ છે જે ભારતનો સાંસ્કૃતિક વારસો અને એ સાંસ્કૃતિક વારસામાં સૌથી મહત્વની બે બાબતો શિલ્પ અને સ્થાપત્ય કલા અંગે આ ત્રીજા પાઠની અંદર આપણે હવે ચર્ચા કરીશું જે આ પાઠ भारत के अंदर प्राचीन भारत के अपने कहे से कि आपको भारत देश ए सिंधु कालीन मतलब के अपना प्राचीन समय ना जे हड़प्पा ने मोहनजोदड़ो बे सबसे महत्वना नगरो जे विश्व की संस्कृति की सबसे अलग तरी आपको ये वो आपको सप्त सिंधु विस्तार या तो सप्त कालीन जे संस्कृति भाषा साथ के महत्व धरावता अपना नगरो महत्व शिल्प અને સ્થાપત્ય કલા સાથે જોડાયેલું છે હવે પહેલા આપણે શિલ્પની વ્યાખ્યા કરીએ શિલ્પ એટલે શું શિલ્પ એટલે શિલ્પીના મનમાં જે કાંઈ મનોભાવો જાગે તેને કંડારવાની કલા એટલે શિલ્પ કલા દાખલા તરીકે જે શિલ્પકાર હોય એ પથ્થરો ઉપર કે લાકડા ઉપર હથોડી અને સીળી વડે જે પથ્થરો ઉપર જે કોતરીને વિવિધ પ્રકારે જે ઘાટ આકાર આપવાની જે કળા એ શિલ્પકાર પાસે હોય છે અને એ પોતાના મનોભાવો જાગે એના મનની અંદર જ્યારે વિચાર આવે કે મારે આ ચિત્ર બનાવવું છે કોઈ પણ ચિત્ર એના મનની અંદર જ્યારે ઉદ્ભવે અથવા જાગૃત થાય કે મારે આ ચિત્ર બનાવવું છે ત્યારે એ ચિત્ર એ પથ્થર ઉપર જે હથોડી અને સીળી વડે કોતરીને જે આકાર આપીને જે બનાવે છે તેને શિલ્પકલા તરીકે ઓળખવામાં આવે છે શોર્ટકટ વ્યાખ્યા ખાસ સરળ યાદ રાખજો કે જે શિલ્પીના મનમાં જે કાંઈ મનોભાવો જાગે તેને કંડારવાની કલા એટલે શિલ્પકલા આ સરળ એની વ્યાખ્યા ખાસ બીજી આપણે સ્થાપત્ય કે શું એની વ્યાખ્યા જોઈએ સ્થાપત્ય એ સંસ્કૃત ભાષામાં એટલે સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ સંકળાયેલો છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વાસ્તુનો અર્થ થાય છે નિવાસ નિવાસ એટલે રહેવા માટેની જગ્યા કે જે આપણે મકાન હોય ઝૂંપડી હોય કે બંગલો કોઈ પણ પ્રકારનું નિવાસ માટેનું કોઈ પણ સ્થળ હોય એના માટે વાસ્તુ શબ્દ વપરાય છે અને એ સ્થાપત્ય સાથે જોડાયેલો છે સંસ્કૃત ભાષામાં એ વાસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે એ સ્થાપત્ય કલા એટલે કે મકાનો મહેલો ઇમારતો ગુંબજો જે સ્થાપત્યો વિહારો કોઈ પણ પ્રકારના જે સ્થાપત્યો બાંધવાની કળા ને સ્થાપત્ય કલા તરીકે ઓળખવામાં આવે છે કે આ માનવ પ્રવૃત્તિઓ દ્વારા થતી કે માનવીય અલગ અલગ પ્રકારના જે મકાનો ઇમારતો મહેલો મંદિરો મસ્જિદો ગુંબજો કિલ્લાઓ વાવ કળા ઘણી બધી વસ્તુઓનું જે બાંધકામ કરતા હોય છે એ બાંધકામ કરવાની કલાને સ્થાપત્ય કલા તરીકે ઓળખવામાં આવે છે તો આ સૌથી મહત્વની બે વ્યાખ્યા ખાસ યાદ રાખવાનું શિલ્પ કલા એટલે શું કે જે શિલ્પ કલા મેં આપણે નેક્સ્ટ પાઠની અંદર તમને સમજાવેલું હતું કે જે 5000 વર્ષ શિલ્પ કંડારવાની કલાને જૂની ગણવામાં આવે છે અને શિલ્પીના મનની અંદર જે કાંઈ મનોભાવો જાગે છે એને કંડારવાની કલા એટલે શિલ્પ કલા સ્થાપત્ય કલા એ સંસ્કૃત ભાષામાં વાસ્તુ શબ્દ એટલે કે સ્થાપત્ય સાથે જોડાયેલો છે સ્થાપત્યનો અર્થ એવો થાય છે કે જે માનવી દ્વારા અનેક પ્રકારના મકાનો મહેલો ગુંબજો કિલ્લાઓ વાવ તળાવ નહેરો જે બાંધવાની કળા ને સ્થાપત્ય કલા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ કે પ્રાચીન ભારતના મહત્વના નગરો હવે આપણે નગરોની વાત કરીએ તો પહેલું જ લઈએ ધોળાવીરા નગર પ્રાચીન સમયનું સૌથી ધોળાવીરા નગર જે આ ધોળાવીરા નગર છે કે પુરાતત્વ ખાતાઓ દ્વારા જે ખોદકામ કરવામાં આવેલું હતું એ ખોદકામ દરમિયાન ઘણા બધા પ્રાચીન સમયના આપણા જે નગરો મળી આવેલા એમાંનું ગુજરાતની અંદર સૌથી મહત્વનું નગર છે એ
એ ધોળા ગિરા દ્વારા ઉત્ખનન ઉત્ખનન એટલે કે ખોદકામ દરમિયાન આ જે પ્રાચીન સમયનું એક નગર જે મળી આવ્યું છે જે આ નગર છે એ ભુજથી આશરે 140 કિમી દૂર મોટા ગામમાં જે ખદી ટેકમાં આવેલું છે બનાવેલી
કાજી પાટી પકેરી જે પીટો માંથી એ લોકો મકાનો બનાવીને રહેતા હતા જેને નીચલું નગર તરીકે જે ઓળખવામાં આવે છે તો આ જે ભોળાવાડા નગરની અંદર પાટણ ભાગ પછી મળી આવ્યા છે શાસન અધિકારીઓનો ઘર સિંચાઇ અન્ય અધિકારીઓનો આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય અધિકારીઓનો આવાસ ધરાવતું નીચલું નગર આ ત્રણ જે નગરો જે મળી આવેલા છે જે ભોળાવાડા નગરનું એક મહત્વનું આધાર સ્તંભ ગણવામાં આવે છે ખાસ ઉપલા નગર સામાન્ય લોકોના જે આવાસ હતા એ હાથે બનાવેલી ઈંટોના મકાનોવાળા જોવા મળતા હતા તો આ ધોળાવીરા નગરની જે પ્રતિ બાજુ દિવાલોથી સુરક્ષિત સજ્જ બનાવવામાં આવી હતી અને એ પ્રતિ બાજુ જે દિવાલો કિલેબંધી જે કરેલી હતી એમાં સફેદ ચૂનાનું જે પ્લાસ્ટર પણ કરેલું જોવા મળે છે આ ધોળાવીરા નગરમાંથી ખાસ મણકા બનાવવાની ફેક્ટરી પણ એક મળી આવેલી છે અને એક મહત્વનું વેપાર વાણિજ્ય કેન્દ્ર પણ ગણવામાં આવતું હતું ધોળાવીરા નગરને પ્રાચીન સમયથી એક વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણવામાં આવતું અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી હતી અને આ ધોળાવીરા જે નગર પ્રાચીન સમયમાં જે કચ્છના ભચાઉ તાલુકાના ખતીર પેટમાં જે આ ધોળાવીરા જે નગર આવેલું છે એ નગર છે એ મહત્વના ત્રણ ભાગમાં વહેંચેલું છે અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર મણકા બનાવવાની મોટી ફેક્ટરી આવી છે સૌથી મહત્વનું ધોળાવીરા નગરની અંદર એ ગણવામાં આવે છે કે આ લોકો જે દરિયાના ખારા પાણીને શુદ્ધ કરીને એ લોકો પીવા માટે પાણીનો ઉપયોગ કરતા એવી સુંદર વ્યવસ્થા આ ધોળાવીરા નગરની અંદર જોવા મળતી હતી ખાસ મહત્વનો આ પોઈન્ટ પ્રશ્ન પણ ધોળાવીરા નગર જે ખાસ પૂછાય છે તો એના પર ખાસ ધ્યાન આપજો આ ચોટીની અંદર આ ડાયરો આપેલો છે પેલા કેટ માપેલો છે હવે બીજા કેટ માપેલો છે પણ આને મેં આખો તમને વ્યવસ્થિત આપણા શરીર આખો પોઈન્ટ જે સમજાવેલો છે તો આ બધા પોઈન્ટ એની અંદર જે ધોળાવીરા નગરના મહત્વના ગણાય છે ત્યાર પછી પ્રાચીન સમયનું સૌથી મહત્વનું બીજું નગર આપણે લઈએ તો મોહેંજોદડો જે આ મોહેંજોદડો નગર પ્રાચીન સમયનું પણ એક સૌથી મહત્વનું નગર ગણવામાં આવે છે આ જે મોહેંજોદડોનો અર્થ થાય છે મરેલાનો એક મોહેંજોદડોનો અર્થ એટલે કે મરેલાનો ટેકરો આ જે પ્રાચીન સમયનું જે નગર છે એ નગર જે 1922 માં જોન માર્શલ અને કર્નલ મેકેન આ બે વ્યક્તિના નેતૃત્વ નીચે ગુજરાતના દયારામ સહાની અને રખાલદાસ બેનરજી આ બે વ્યક્તિએ જે પાકિસ્તાનની અંદર આવેલ લારખા જિલ્લા જિલ્લામાં ખોદકામ કરવામાં આવ્યું ખોદકામ દરમિયાન જે આ મોહેંજોદડો જે નગર મળી આવેલું પ્રાચીન સમય જે આ મોહેંજોદડો નગર જે મોહેંજોદડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો અને એ મોહેંજોદડો એ હાલ પાકિસ્તાનની અંદર આવેલું છે અને એ ઈસવીસન 1922 ની અંદર જે ભારતીય પુરાતત્વ સંરક્ષણ દ્વારા એનું ખોદકામ જાહેર કરવામાં આવેલું હતું જે આ નગરનું મહત્વ એ પ્રાચીન ઇતિહાસકારો દ્વારા સૌથી મહત્વનું એ કહેવામાં આવે છે કે આ નગરનું મહત્વ એ જે અળવિયન સંસ્કૃતિ અથવા સિંધુકાલીન સંસ્કૃતિનું એક સૌથી મહત્વનું દૃષ્ટાંત ગણવામાં આવે તો આ મોહેંજોદડો નગરની વાત આપણે
જે મોહેંજોદડો ની નગર રચના સુંદર અને વ્યવસ્થિત નગર રચના એ જોવા મળે આ સંદર્ભમાં એ જે માહિતી આ ખાસ આપણી અંદર મોહેંજોદડો ની અંદર લખવાની ત્યાર પછી એના 5 પોઈન્ટ છે એ પણ ખાસમાં બતાવ્યા છે તો આ પહેલી વસ્તુ છે નગર રચના તો નગર રચના એ મોહેંજોદડો ની સૌથી શ્રેષ્ઠ અને મહત્વની ગણવામાં આવે છે આ મોહેંજોદડો ના લોકો મકાનો છે એ પોતાના મકાનો ढाळ वाला जोवा मळता ढाळ वाला एका माटे जोवा मळता हता के रस्ता पर जे
જે કચરો છે એ કચરો ઓટોમેટિક પવનના ઝોકા સાથે સાફ થઈ જાય એવી સુંદર વ્યવસ્થા એવા ઢાળવાળા રસ્તા પણ સેજ જોવા મળતા હતા અને આવી જે રસ્તાની જે સુંદર વ્યવસ્થા ખાસ આપણે જોઈએ તો મોહિસ્તરો નગરની અંદર જે એટલે ભારતની અંદર જે રસ્તાઓ મળી આવેલા છે એ ઉત્તરથી દક્ષિણ તરફ અને જતો રસ્તો અને પૂર્વથી પશ્ચિમ તરફ જતો રસ્તો એવા બે રસ્તાઓ મહત્વના મોટા મળી આવેલા છે અને એ રસ્તાઓ કાટખૂણે છે તથા એવા રસ્તાઓ એ આ મોહિસ્તરોના નગરોની રસ્તાઓની વ્યવસ્થા જોવા મળતી હતી આવી સુંદર વ્યવસ્થા રસ્તા જોવા મળતા એ ઉપરાંત ત્રીજા નંબર આપણે જોઈએ તો ખાસ બતા યોજના મોહેંજોદારોની ગટર યોજના જે સિંધુ કાલીન સંસ્કૃતિની સૌથી મહત્વની સુંદર ગટર યોજના આપણે ગણી શકીએ વિશ્વની અંદર આવી ગટર યોજના બીજી ક્યાંય જોવા મળતી નથી માત્ર એક જ જગ્યાએ જે ભૂમધ્ય સમુદ્ર ટાપુ ભૂમધ્ય સમુદ્રની અંદર ક્રીટ ટાપુ આવેલો છે ક્રીટ ટાપુ સિવાય બીજે કોઈ પણ જગ્યાએ આ આવી ગટર યોજના જોવા મળતી નહીં માત્ર આ એક જ એવી જગ્યા હતી કે અહીંયા આવી સુંદર એટલે ગટર યોજના આ ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ ઉપર જોવા મળતી હતી અને નગર આયોજનની દ્રષ્ટિએ સૌથી સુંદર આ ગટર યોજના કરવામાં આવતી હતી જે આપણે હાલની ગટર યોજના જોઈએ તો એ લોકો પાસેથી જ આપણે શીખેલા છીએ એવી જ ગટર યોજના આપણે જે અત્યારે જોવા મળે છે એવી જ ગટર યોજના જે મોહેંજોદડોની નગર રચનાની ગટર યોજના જોવા મળતી હતી દાખલા તરીકે દરેક મકાનની અંદર એક ખાળ ઉભો હોય જે શોષણ ક્રિયા માટે એવો ખાળ ઉભો પણ હોય એવી જ રીતે મેઇન રસ્તો હોય રસ્તાની બંને બાજુ હોય જે ગટરના ઢાંકણા પણ રાખેલા હોય છે અને એ ઢાંકણા સાફ કરવા માટે ગમે ત્યારે ભરાઈ જાય ગટર ત્યારે એને સાફ કરવા માટે ઢાંકણું ખોલીને સાફ કરવા માટેની સુંદર વ્યવસ્થા એ સમયે પણ જોવા મળતી હાલ અત્યારે પણ આપણે જોઈએ છીએ જે મકાનનું જે પાણી છે એ નાની ગટરમાંથી મોટી ગટરમાંથી મોટી ગટરમાંથી શહેરની બહાર નીકળી જાય છે એવી સુંદર વ્યવસ્થા અત્યારે હાલ પણ જોવા મળે છે એવી જ ગટર યોજના એ માત્ર આ મોહેંજોદડોની ગટર યોજના જોવા મળે છે એટલે કહેવાનો મતલબ શું કે આપણે અત્યારે જે ગટર યોજના જે અમલમાં મૂકેલી છે આપણે લોકો જે ઉપયોગ કરીએ છીએ એવી જ ગટર યોજના એ આ મોહેંજોદડોના લોકો દ્વારા પણ આપણે એની પાસેથી શીખેલા છીએ તો આવી સુંદર ગટર યોજના એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક સૌથી મહત્વનું એક વિશિષ્ટ લક્ષણ ગણવામાં આવે છે ત્યાર પછી ચોથા નંબરે જોઈએ જાહેર સ્નાનાગાર જાહેર સ્નાનાગાર કે મોહેંજોદડો નગરની અંદર લોકો આવા જે મોટા વિશાળ સ્નાનાગાર લોકો કોઈ ધાર્મિક પ્રસંગો હોય કે ઐતિહાસિક એવા મેળાઓ યોજાતા હોય છે ધાર્મિક મેળાઓ યોજાતા હોય છે કે પ્રસંગો બાદ એવા લોકો આવા જાહેર સ્નાનાગાર લોકો ગામ લોકોને નાહવા માટેની સુંદર વ્યવસ્થા પણ આવા સ્નાનાગાર દ્વારા પણ કરવામાં આવેલી છે આ સ્નાનાગાર એટલું વિશાળ મોટું પણ જોવા મળે છે પગથિયા પણ રાખેલા છે સ્નાનાગારની ફરતી બાજુઓ નાની નાની ઓરડીઓ કપડાં બદલવા માટેની સ્ત્રીઓ માટે ખાસ ઓરડીઓની પણ સુંદર જે વ્યવસ્થા પણ કરેલી છે આ સ્નાનાગારની અંદર જે પાણી સારું પાણી લાવવા અને ગંદા પાણીના નિકાલ માટે એવા ભૂમરા પણ ખાસ વ્યવસ્થા ગોઠવેલી છે અને ધાર્મિક પ્રસંગોએ આ લોકો બધા આવા મોહેંજોદડોના નગરના લોકો બધા નાહવા માટે સ્નાનાગારની અંદર લોકો આવતા હશે તો આવી સુંદર વ્યવસ્થા પણ એ જાહેર મકાન જાહેર સ્નાનાગારની અંદર જોવા મળતી હતી એ ઉપરાંત જાહેર મકાનો પણ મળી આવેલા છે બે પ્રકારના જે મકાનો છે જાહેર મકાનો કે આ બે પ્રકારના જે જાહેર મકાનો મળી આવેલા છે એવા સુંદર એવા મકાનો કે આ મોહેંજોદડોના લોકો છે એ મોટા ભાગે આ બે મકાનો એટલે કે સભા ખંડ માટે અથવા મનોરંજન ખંડ માટે અથવા શૈક્ષણિક કોઈ કાર્યક્રમો માટે આવા મકાનોનો જે વ્યવસ્થા એટલે ખાસ કરીને લોકો ગામના અનાજ માટે ગોદામોની વ્યવસ્થા ગોઠવેલી હશે એવા મકાનો પણ અહીંયા બે પ્રકારના જે મકાનો મળી આવેલા છે ખાસ કરીને જાહેર સભા જાહેર મનોરંજન માટે અથવા ઓખાણ તરીકે એનો ઉપયોગ એ લોકો કરતા હશે એ ઉપરાંત એક જ હરોળમાં 20 ઓરડીઓ જે મળી આવેલી છે 20 ઓરડીઓ જે ખાસ કે સૈનિકો માટે
જે આ પ્રાચીન સમયનું આખું મહત્વનું નગર હડપ્પા એ સિંધુકાલીન સંસ્કૃતિનું સૌથી મહત્વનું નગર જે આ ગણવામાં આવે છે જે આ નગરની રચના ઈસવીસન જે 1921 માં જે જોન માર્શલ અને કનરાડ મેકેન પંજાબ ના મોન્ટેગોમરી જિલ્લામાં આ પ્રાચીન નગર જે હડપ્પા આવેલું છે જે પ્રાચીન સમયનું નગર છે એ 1921 ની અંદર સૌપ્રથમ આ નગરની ખોદકામ કરવામાં આવી ત્યાર પછી મોહેંજો-દારો નગર 1922 ની અંદર એ ખોદકામ કરવામાં આવેલું હતું જોન માર્શલ અને કર્નલ મેકેના નેતૃત્વ નીચે જે દયારામ સહાનીએ જે પંજાબના મોન્ટેગોમરી આખા સાથે પંજાબની અંદર આવેલો મોન્ટેગોમરી જિલ્લાની અંદર પ્રાચીન સમયનું નગર એટલે કે હડપ્પા નગર સૌથી મહત્વનું નગર ગણવામાં આવે છે તો આ નગર એ સૌથી આપણે એમ કહીએ કે સૌપ્રથમ જોઈએ તો કે આ સપ્તસિંધુ પ્રદેશ વિસ્તાર છે સપ્તસિંધુ જે વિસ્તાર એ વિસ્તારની અંદર આપણા ભારતની સંસ્કૃતિના જે લોકો રહેતા હતા અને એ સપ્તસિંધુ વિસ્તારની અંદર આ લોકોના કારણે એને જે મહત્વનું નગર જે સપ્ત એટલે કે સંસ્કૃતિ સાથે એને જોડી અને સપ્તસિંધુ નામ એવું સપ્તસિંધુ એટલે કે સિંધુ નદીની આસપાસના વિસ્તારની અંદર આ જે લોકો રહેતા હતા એટલે એને જે મહત્વની વસ્તુ જે હડપ્પા નામનું એક નગર ત્યાંથી મળી આવ્યું એટલે એને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ લોકોના જે ઘણા બધા અવશેષો છે એ અવશેષો જે તાંબા પિત્તળના તાંબા અથવા પિત્તળના ઘણા બધા અવશેષો મળી આવ્યા એટલે એને જે તામ્ર તામ્ર પાષાણી અને હડપ્પીય સંસ્કૃતિ અથવા સપ્તસિંધુ નદી સિંધુ ની સંસ્કૃતિ
મહત્વની વસ્તુ છે કે જે સપ્ત સિંધુ જે આપણે પંજાબ જમ્મુ કાશ્મીરમાંથી જે સિંધુ નદી વહી હિમાલયમાંથી નીકળી જમ્મુ કાશ્મીરમાંથી પાકિસ્તાનની અંદર જે સિંધુ નદીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આપણા ભારતના જે લોકોનો વસવાટ હતો અને એ વસવાટની અંદર જે કરતા હોવાથી નિવાસના હોવાથી એને સપ્ત સિંધુની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ એ સ્થળે ખોદકામ દરમિયાન એક હડપ્પા નગર મળી આવેલું હતું અને એટલા માટે એને હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને એ હડપ્પીય સંસ્કૃતિના જે લોકોના અવશેષો એ નાપા પિતરના મળી આવેલા હોવાથી એને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ ત્રણ સંસ્કૃતિના નામ એ આવી રીતે સપ્ત સિંધુ નદીના વિસ્તારની આસપાસ રહેલો હોવાથી એને ત્રણ નામ આપવામાં આવેલા છે એક સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પિયન સંસ્કૃતિ અને એ ઉપરાંત જે તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે એ ઉપરાંત આપણા ભારતના જે સૌથી મહત્વના જે નગરોની આપણે વાત કરીએ તો કે જે હડપ્પા સાથે જોડાયેલા સૌથી મહત્વનો પોઈન્ટ કે જે હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે પ્રાચીન નગર રોપડ સૌથી મહત્વની વસ્તુ જે હિમાચલ પ્રદેશની અંદર આવેલું પ્રાચીન જે નગર એટલે જે રોપડ ઉત્તર પ્રદેશના જે આલમગીરપુર સૌથી મહત્વનું ઉત્તર પ્રદેશની અંદર જે પ્રાચીન નગર જે કોઈ મળી આવેલું હોય તો એ આલમગીરપુર ત્યાર પછી રાજસ્થાનની અંદર આવેલું રાજસ્થાનની અંદર આવેલું જે કાલીબંગર પ્રાચીન સમયનું નગર ગણવામાં આવે છે તે ઉપરાંત જે ગુજરાતમાં જે લોથલ એ પણ મહત્વનું નગર ગણવામાં આવે છે જે પાંચમા નંબરે જોઈએ તો એ પણ ગુજરાતની અંદર જે કચ્છમાં ધોળાવીરા શિકારપુર અને